જો તમે શેર બજારમાં રોકાણ કરો છો, ટ્રેડિંગ કરો છો અથવા ફક્ત રસ ધરાવો છો, તો તમે મલ્ટી બેગર ટર્મ વિશે જરૂર સાંભળ્યું કે વાંચ્યું હશે. છેવટે આ મલ્ટી બેગર્સ શું હોય છે, કેવી રીતે પસંદ કરવામાં આવે છે અને આગામી 10, 15 કે 20 વર્ષ માટે કયા એવા 3-4 શેર્સ છે જે મલ્ટી બેગર બનવાની ક્ષમતા ધરાવે છે, જાણવા માંગો છો તો ચાલો અમે જણાવી દઈએ. સૌ પ્રથમ તો એ જાણવું કે મલ્ટી બેગર શેર શું હોય છે. એવા શેર કે જે તેની કોસ્ટ એટલે કે ખરીદ કિંમત કરતા 2 ગણું અથવા અનેક ગણું રિટર્ન આપે છે, તેને મલ્ટી બેગર શેર અથવા મલ્ટી બેગર સ્ટોક કહેવામાં આવે છે. એટલે કે એવા શેર કે જે પ્રારંભિક રોકાણ રકમની સરખામણીમાં અનેક ગણા વધી ગયા હોય. ઉદાહરણ તરીકે એસએન એલિકોન એન્જિનિયરિંગ જેવા શેરોએ છેલ્લા 5 વર્ષમાં 750-1300% સુધીનું રિટર્ન આપ્યું છે. કેટલાક શેર એવા પણ છે જેણે 1 વર્ષની અંદર જ રોકાણકારોના પૈસા 2 ગણાથી વધુ કરી દીધા છે. તો REC, આનંદ રાઠી વેલ્થ અને PFCમાં 3 ગણાથી વધુ રિટર્ન મળી રહ્યું છે. શેરબજારના નિષ્ણાત અમરીશ બાલિગા માને છે કે મલ્ટી બેગર્સ એવા શેર હોય છે જે 3-4 વર્ષમાં 100% કરતા વધુ રિટર્ન આપે છે. જો કે અત્યારે બજારની સ્થિતિને જોતા ઘણા શેરોએ થોડાક જ મહિનાઓમાં મલ્ટી બેગર્સ રિટર્ન આપી દીધું છે. ઉદાહરણ તરીકે ટીટાગઢ વેગન્સ 18 મહિનામાં જ 10 ગણો વધી ચૂક્યો છે. શેર 100 રૂપિયાની નીચેથી 1000 રૂપિયાને પાર પહોંચી ગયું છે. પરંતુ મોટો પ્રશ્ન એ છે કે મલ્ટી બેગર સ્ટોક કેવી રીતે પસંદ કરવામાં આવે છે, સ્ટોકમાં મલ્ટી બેગર બનવાની ક્ષમતા છે કે નહીં, તે જાણવા માટે તેને 4-5 પેરામીટર્સ પર ચકાસવા ખૂબ જ જરૂરી છે. પ્રથમ અને સૌથી મહત્વ માપદંડ છે દેવું. કોઈ પણ કંપની પર દેવું ન હોય તો તે વધુ સારું ગણાય છે, પરંતુ જો દેવું હોવું હંમેશા ખરાબ નથી ગણાતું. પરંતુ શરત એટલી છે કે તે મર્યાદિત માત્રામાં હોય, જો કે તેની કોઈ નિશ્ચિત મર્યાદા નથી, કારણ કે અલગ અલગ ઇન્ડસ્ટ્રી માટે તે અલગ અલગ હોઈ શકે છે. પરંતુ કોઈ પણ કંપનીની ઇક્વિટી વેલ્યુની તુલનામાં ઋણની માત્રા 30%થી વધુ ન હોવી જોઈએ. બીજો માપદંડ છે ત્રિમાસિક પરિણામો. કોઈ કંપનીની ત્રિમાસિક ધોરણે થતી આવકમાં વૃદ્ધિ પર ચાંપતી નજર રાખવી જોઈએ. જો કોઈ કંપનીની આવકમાં વૃદ્ધિ ઓછી હોય પરંતુ ઓપરેશનલ સ્તરે સારું પ્રદર્શન કરી રહી હોય, તો તે એ વાત સૂચવે છે કે કંપનીમાં મોટું અપસાઇડ પોટેન્શિયલ છે. ત્રીજું છે સોર્સિસ ઓફ ઇન્કમ, એટલે કે કમાણીના સ્ત્રોત. આવકમાં વૃદ્ધિની સાથે સાથે કોઈ કંપનીના નફાના સ્ત્રોતો પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. શું કમાણી કરાવનારા મુખ્ય સેગમેન્ટનો મેક્રો લેવલ પર ગ્રોથ થશે? શું કંપનીનો બિઝનેસ સરળતાથી સ્કેલેબલ છે? જો હા, તો સ્ટોક મલ્ટી બેગર બનવાની ક્ષમતા ધરાવે છે. ચોથું, તમારે બિઝનેસ મોડલ, ક્ષમતા વિસ્તરણ ખર્ચ અને મેનેજમેન્ટ લેવલે થઈ રહેલા ફેરફારો પર નજર રાખવી જોઈએ. તમારે કંપનીના ત્રિમાસિક પરિણામો અથવા વાર્ષિક અહેવાલોમાં મોટા ફેરફારો પર પણ નજર રાખવી જોઈએ, કારણ કે આવા ફેરફારોની કંપનીના બિઝનેસ પર મોટી અસર થઈ શકે છે. અમરીશ બાલિગાના જણાવ્યા અનુસાર કોઈ સ્ટોક ચોક્કસપણે મલ્ટી બેગર બનશે કે કેમ તે કહેવું ખૂબ જ મુશ્કેલ હોય છે, પરંતુ સામાન્ય રીતે માત્ર સારી વેલ્યુવાળા અથવા કોન્ટ્રેરિયન પિક્સ જ મલ્ટી બેગર સાબિત થાય છે. પરંતુ આપણે કોઈ પણ શેરને હોલ્ડ કરવા અથવા પ્રોફિટ બુક કરવાને લઈને નિયમિત ધોરણે સમીક્ષા કરતા રહેવું જોઈએ. આ રીતે કેટલીક વાર નિયમિત ધોરણે સમીક્ષા કર્યા પછી જે શેર આપણે લાંબા સમય સુધી હોલ્ડ કરીએ છીએ તે મલ્ટી બેગર બની જાય છે. એકંદરે આ એવા શેર્સ હોય છે જે અંડર વેલ્યુડ છે, સાથે જ તેમના ફંડામેન્ટલ્સ પણ મજબૂત હોય છે, જેના કારણે તે પોતાને એક ઉત્તમ રોકાણ વિકલ્પ તરીકે રજૂ કરે છે. મલ્ટી બેગર શેરો ધરાવતી કંપનીઓ મજબૂત કોર્પોરેટ ગવર્નન્સ ધરાવે છે અને બિઝનેસ એવો હોય છે જે ટૂંકા ગાળામાં વિસ્તૃત કરી શકાય છે. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે એવા કયા 3-4 શેરો છે જે આગામી 10, 15 કે 20 વર્ષ માટે મલ્ટી બેગર બનવાની ક્ષમતા ધરાવે છે. અમરીશ બાલિગા માને છે કે જો કોઈ વ્યક્તિ કોઈ સારા શેરને નિયમિત સમીક્ષાના આધારે હોલ્ડ કરે છે, તો 16% સામાન્ય CAGR પર શેર 5 વર્ષમાં 2 ગણો અને 20 વર્ષમાં 20 ગણો થઈ જવો જોઈએ. કેટલાક સારા શેર જેને લાંબા ગાળા માટે હોલ્ડ કરવા જોઈએ તેમાં મહિન્દ્રા હોલિડેઝ, ભારત ફોર્જ અને યસ બેંકનો સમાવેશ થાય છે. આ શેર્સ મલ્ટી બેગર બની શકે છે. તો એકંદરે મલ્ટી બેગર શેર પસંદ કરવા માટે ઊંડું રિસર્ચ અને અભ્યાસ ઉપરાંત નિયમિત ધોરણે તેની સમીક્ષા કરવી પણ એટલી જ મહત્વની છે જેટલી કોઈ શેરને 10, 15 કે 20 વર્ષ માટે હોલ્ડ કરવી જરૂરી છે. આ રીતે તમે પણ મલ્ટી બેગર શેરોની પસંદગી કરી શકો છો.